થૂલીને માપના હળદરને મીઠું નાખી દેવાના અને ત્યારબાદ આને આપણે આ કુકરમાં નાખી દઈશું. હવે આપણે વેજીટેબલ થૂલી માટે જોઈએ તો બહુ જ થોડુંક તેલ નાખવાનું, લગભગ એક ચમચી. એમાં 8-10 દાણા રાઈના નાખ્યા. રાઈ ફૂટે એટલે હિંગ નાખીને આપણે આ બધા શાકભાજી સાંતળવા માટે નાખી દઈશું. આને રાઈ ફૂટે ત્યાં સુધીમાં હું કહું કે જે પણ શાક સાંતળવાનું હોય એ બધું ઝીણું સમારીને સાંતળ્યા પછી એના ભાગનું મીઠું ને હળદર આમાં જ નાખી દેવાના. એટલે થૂલીના ભાગનું થૂલીમાં હળદર મીઠું જાય, શાકભાજીના ભાગનું શાકભાજીમાં, એટલે બધું ભેગું થઈને ખારું કે મોળું થવાની સંભાવનાઓ ઓછી થઈ જાય. જો આપણો વઘાર થઈ જવા આવ્યો, ગેસને સેટ ધીરો કરી આ હિંગ નાખી, આદું મરચાંની પેસ્ટ નાખી, બટેકા દાણા ચોળી ના અને તુવેરના દાણા. હવે આના ભાગનું આપણે એટલે હવે આને ગેસ બંધ કરી અને આપણે કુકરમાં જે થૂલી પલાળી છે એમાં આને પાણી નાખીને બધું ધોઈને લઈ લેવાય. આમાં હવે આમાં 2 સીટી વાગી જાય એટલે આપણી થૂલી તૈયાર. અને થૂલી રંધાઈ જાય પછી એને જ્યારે આપણે કાઢીએ, ગરમા ગરમ થૂલી ઉપર જ આપણે આ કોથમીર ભભરાવી દઈશું. એટલે કોથમીરને રાંધવાથી એનું સત્વ નાશ પામે છે, એટલા માટે આપણે થૂલીને એમને એમ પહેલાં શેકી નાખે સહેજ તેલમાં અને પછી પણ આવી રીતે વિસલ મારીને કરતા હોય. 2 વિસલ થઈ ગઈ છે એટલે હવે આપણે ધીરામાં 5-1 મિનિટ રાખીને ગેસ બંધ કરી દઈએ એટલે આપણી આ વેજીટેબલ થૂલી તૈયાર. હવે આ વેજીટેબલ થૂલી આપણે જોઈ લઈએ. કુકર ઠરી ગયું છે,